ફ્રેન્ચ ભવિષ્યવેતા માઇકલ ડી નાસ્ટ્રેડોમસે આવનારા અનેક વર્ષો માટે ભવિષ્યવાણીઓ કરી હતી વિશ્વમાં એક મોટો વર્ગ છે જે નાસ્ટ્રેડોમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે કારણ કે તેમણે કરેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે નાસ્ટ્રેડોમસે જે ભવિષ્યવાણી કરી છે તે માનવ જાતિ માટે જરાય પણ હિતકારી નથી જોકે આ બાબતે અન્ય ઘણા ભવિષ્યવેતાઓએ પણ ભવિષ્યવાણીઓ કરી છે નાસ્ટ્રેડોમસની આ ભવિષ્યવાણીમાં વિશ્વના અંતનો સંકેત છુપાયેલો છે આ સિવાય વિશ્વયુદ્ધ પશ્ચિમી દેશોનું પતન અને ઉલ્કાપ્રપાત વિશે પણ ભવિષ્યવાણીઓ કરી છે આ ભવિષ્યવાણીઓ જે નાસ્ટ્રેડોમસે કરી છે તે સામાન્ય લોકોને ન સમજાય તેવી ભાષામાં કરેલી છે જેને સમજવા માટે ખાસ વ્યાખ્યાકારો હોય છે તેઓનું એવું માનવું છે કે નાસ્ટ્રાડોમસની આ ભવિષ્યવાણીઓ સાચી પડી શકે તેમ છે કારણ કે પહેલા તેમણે જે જે ભવિષ્યવાણીઓ કરી હતી 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 તે બધી સાચી પડી પડી અને અમુક જ ખોટી એવું માનવામાં આવે છે કારણ કે તેઓ પંદરમી સદીના સૌથી મોટા ભવિષ્યકાર હતા નાસ્ટ્રાડોમસે આ ભવિષ્યવાણીઓ પોતાની કવિતાઓ દ્વારા કરી છે જે પંદરસો પંચાવન દરમિયાન લખવામાં આવી હતી જેનો અર્થ કંઈક આ પ્રમાણે વિદ્વાનોએ કર્યો છે તે જાણીએ તેમની કવિતા પંક્તિઓમાં લખેલું છે કે યુએસએ અને નોર્થ કોરિયા યુએસ અને રશિયા વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તેવા સંકેતો છુપાયેલા છે આ ઉપરાંત એવું પણ કહેવાય રહ્યું છે કે તેમાં વિશ્વ મોટા આર્થિક સંકટમાં આવી જશે કારણ કે આ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વના અનેક દેશો રખડી પડશે કારણ કે આ વિશ્વ યુદ્ધની પરિસ્થિતિમાં આ બે જે મોટી મહાસત્તાઓ છે તેમના જે સમર્થક દેશો હશે તે તેમનો સાથ આપશે અને તેમાં તેઓ તેની સંપત્તિ નાખશે તેથી કરીને આર્થિક સંકટ ઉદ્ભવવાનું એક મોટું કારણ હોઈ શકે છે નાસ્ટ્રેડોમસની આગાહી પ્રમાણે હવે પછીનું વિશ્વ યુદ્ધ એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ મહાસત્તાઓ વચ્ચે થશે જે સત્યાવીસ વર્ષો સુધી ચાલશે હાલમાં એમ પણ ઘણા બધા દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે આ હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે નહીં થાય એ હજી સુધી રહસ્યની વાત છે છે કારણ કે કે હજી સુધી આવું બન્યું નથી હવે આ ઘટના એટલે ત્રીજું વિશ્વયુદ્ધ આવનાર ભવિષ્યમાં બની શકે નાસ્ટ્રેમસની કાવ્ય પંક્તિઓ પ્રમાણે એક સૂર્યગ્રહણ દરમિયાન ગરમીની સૌથી અંધારી રાત હશે જ્યારે સૂર્ય પર સંપૂર્ણ ગ્રહણ લાગેલું હશે અને તે વખતે એક વિશાળ આકાશીય પિંડ પૃથ્વી પર પ્રચંડ વેગે પડશે જેનો અર્થ થાય છે કે ઉલ્કા વર્ષા અને ઉલ્કા વર્ષાથી પૃથ્વીનો વિનાશ ઉલ્કા વર્ષાથી પૃથ્વીનો વિનાશ એ પહેલા પણ એક ઘટના બની ચૂકી છે જે ડાયનોસોર કાળની હતી એટલે કે જે સમયે ડાયનોસોર હતા તે સમયે આવું બની ચૂક્યું છે હવે તેમણે આગળ શું શું જણાવ્યું છે તેની વાત કરીએ ઉલ્કા વર્ષા ઉપરાંત વિશ્વયુદ્ધના કારણે ન્યુક્લિયર એટેક અને કુદરતી હોનાર તો પણ થશે તેમની કાવ્ય પંક્તિઓના અનુવાદ પ્રમાણે આ વર્ષ દરમિયાન આકાશમાં એક ધૂમકેતુ દેખાશે અને સાથે સાથે ધરતી પર હિંસક ઘટનાઓ પણ બનવા લાગશે જે પૃથ્વી તેમજ માનવ જાતિને વિનાશ તરફ લઈ જશે હવે તેમણે કુદરતી વાતાવરણમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેના વિશે શું કહ્યું છે તે જાણીએ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી આજે વિશ્વનો એક એક વ્યક્તિ માહિતગાર છે આ વર્ષે પૃથ્વીના ઉષ્ણ તાપમાન ઓગળતા ગ્લેશિયર અને પ્રચંડ તોફાનથી ધરતીની ભૂગોળ બદલાઈ રહી છે તેમણે પોતાના કાવ્યોમાં લખ્યું છે તે પ્રમાણે પૃથ્વીના ધ્વજતા તાપમાનને કારણે અને હિમ નદીઓનું પાણી પીગળવાથી ધરતી પાણીમાં સરકી શકે છે એટલે કે આખી પૃથ્વી ઉપર પાણી ફરી શકે છે અને તેના કારણે માનવ માનવ વચ્ચે કુદરતી સંસાધનો તેમજ જમીન માટે યુદ્ધો થશે જમીન માટે યુદ્ધ થવાનું મુખ્ય કારણ એ હશે કે આખી પૃથ્વી ઉપર પાણી હશે પરંતુ જ્યાં જ્યાં પાણી નહીં હોય ત્યાં મનુષ્ય રહેતા હશે અને આ મનુષ્ય પોતાની રહેવાની જગ્યા માટે યુદ્ધો કરશે અને બીજા પાસેથી આ જગ્યાઓ જીતશે જેથી ત્યાં તેમની કોલોની એટલે કે રહેવાસ કરી શકે નાસ્ટ્રેડોમસની એક ભવિષ્યવાણી પ્રમાણે માનવ અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ ગાઢ બનશે તેઓ એકબીજાની નજીક આવશે અને બની શકે છે કે મનુષ્યો પ્રાણીઓ સાથે વાતો પણ કરવા લાગશે બીજો અર્થ એ પણ થાય છે કે મનુષ્યો જાનવરોની બલી લેવાનું બંધ કરશે અને મનુષ્ય અને જાનવરો વચ્ચે મૈત્રી ભાવના સંબંધો બંધાશે નાસ્ટ્રેડોમસની ભવિષ્યવાણી પ્રમાણે બે હજાર વીસમાં યુરોપના કેટલા દેશોનો અંત આવી શકે છે અને આ દેશોમાં ભયંકર પૂર પણ આવી શકે છે તે દેશોમાં હંગરી ઇટલી બ્રિટેન ઉપરાંત જેક રિપબ્લિક દેશોનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત યુએસ અને અન્ય યુરોપિયન દેશો પર આતંકવાદી હુમલાઓની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે આ બધી જ નકારાત્મક અને વિનાશ દર્શાવતી ભવિષ્યવાણીમાં નાસ્ટ્રા એક સારી ભવિષ્યવાણી પણ કરી છે જેમાં મેડિકલ ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો આ મેડિકલ ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થશે તો માનવનું જીવન બદલાઈ જશે અને તેના કારણે પૃથ્વી પરના લોકોના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થશે આ ભવિષ્યવાણી નાસ્ટ્રેડોમસના પ્રોફેસીસ પુસ્તકમાં કરવામાં આવી છે અને તો જણાવે છે કે તેમાં મનુષ્યનું આયુષ્ય બસો વર્ષ સુધીનું થશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે હવે વાત કરીએ અત્યાર સુધીમાં નાસ્ટ્રેડોમસની કઈ કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી ગઈ છે તેમણે કરેલી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે છે રાજકુમારી ડાયનાના મૃત્યુની ભવિષ્યવાણી ભવિષ્યવાણી પરમાણુ બોમ્બ પરીક્ષણની એડોલ્ફ હિટલરના ઉદયની ભવિષ્યવાણી વિશ્વયુદ્ધ તેમજ નવ અગિયારના ના હુમલાની ભવિષ્યવાણી નવ અગિયારનો નો હુમલો અમેરિકા ઉપર ઓસામા બિન લાદેને કર્યો હતો આ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેની નાસ્ટે રોમસની ભવિષ્યવાણીઓ પણ તદ્દન સાચી પડી રહી છે આ ઉપરાંત સાંકેતિક ભાષામાં તેમણે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જે પણ સાચો સાબિત થયો છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે મૃત્યુના આગલા દિવસે કહી દીધું હતું કે તેઓ આગલી રાત સુધી જીવિત નહીં રહે અને તેઓ બીજા દિવસે સવારે તેમના બેડરૂમના ટેબલ પર મૃત હાલતમાં મળ્યા હતા તો આ એક એવા ભવિષ્યકાર હતા જેમણે કરેલી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી પરંતુ અમુક એવી ભવિષ્યવાણીઓ હતી તે સાચી નથી પડી અને મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો છે તો બાજુમાં આવેલો જે બે લાઇકોન છે તેને દબાવી લો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત